16મા ઉદાહરણમાં આપણે આગળ જોયું કે ભારિત સૂચકાંક એ P1 અને P0 ની મદદથી અને I ની મદદથી ઈઝીલી મળી જાય. રીત બધી જ સરળ છે, આગળના લિંકમાં તમે જોતા જશો એટલે આ બધી રીત કનેક્ટ થતી જશે. આગળના છે ઉદાહરણ 17 પર આવીએ. ટેક્સ્ટબુકમાં આ ઉદાહરણ આડી રેખામાં આપ્યું છે, પણ આપણે તો નક્કી જ કર્યું છે કે દર વખતે આડા નહીં ફાટવાનું, કોઈક વાર ઉભાઈ ફાટવું. તો ચેક કરો, જ્યારે ભારિત સરેરાશની ગણતરી કરવી હોય ત્યારે આપણે ડબલ્યુની રીતનો ઉપયોગ કરતા હતા. 17મો ક્વેશ્ચન વાંચશો ત્યારે એક નવા શબ્દનો ઉલ્લેખ કર્યો છે. ક્વેશ્ચનની બે લાઈન આપી છે, એમાં જ લખ્યું છે જીવન નિર્વાહ ગણવાનો છે અને બી કૌટુંબિક અંદાજપત્ર એટલે કે બજેટની રીતે. એટલે કે ભારિત સરેરાશનું જ બીજું નામ છે કૌટુંબિક અંદાજપત્ર અથવા અંદાજપત્રને તમે કહેતા હતા, યાદ કરો, 11મા પણ નામ સાંભળ્યું છે, બજેટ, કૌટુંબિક બજેટ. એટલે કે એક ફેમિલી જે વસ્તુઓનો ઉપયોગ કરે છે એમને કેટલો ભાવ વધારો ચૂકવવો પડે છે અને કઈ વસ્તુ એમના ફેમિલીમાં કેટલી મહત્વની છે, મહત્વ એટલે ભાર. હવે જો આ બંને શબ્દને ઓળખી કાઢશો તો સૂચકાંક એટલે ઇન્ડેક્સ આઈ અને ભાર એટલે ડબલ્યુ, અને આઈ અને ડબલ્યુ બંને એક સાથે દેખાય તો શું શોધવાનું? આઈ ડબલ્યુ. મેથડ સો સિમ્પલ, બંને રકમ તૈયાર છે, આઈ અને ડબલ્યુ બસ બાજુમાં જ ગોઠવવાના છે. 281 × 46 તમને ખબર જ છે કે ઇન્ટુ પિન્ટુમાં તો તમારી માસ્ટરી છે, આરામથી તમે કેલ્ક્યુલેટર પર ગણી શકો મસ્ત બેઠા બેઠા. ચેક કરો, 281 × 46 કરશો જવાબ મળશે, 170 × 10 કરશો બસ સીધા જ ગુણાકાર કરવાનો છે આ બંને સંખ્યાનો એટલે આઈ ડબલ્યુ મળી જશે, આઈ ડબલ્યુ મળશે. એટલે શું કરવાનો? ફક્ત સરવાળો. આ સરવાળા નીચે શું જોઈશે? સૂત્ર. યાદ કરો સૂત્ર શું છે આપણે ઇન્ડેક્સ ડબલ્યુ નું? તો સિગ્મા આઈ ડબલ્યુ અપોન સિગ્મા ડબલ્યુ. આઈ ડબલ્યુ નો સરવાળો તમારો ઇઝી જ છે, અને છેદમાં સિગ્મા ડબલ્યુ એટલે ભારનો શું કરવાનો છે? સરવાળો, ભાર તૈયાર રાખવાનો સરવાળો. સિમ્પલ. ચાલ આ સરવાળો ક્યાં મુકાશે? અંશમાં. અને આનો સરવાળો ક્યાં મુકાશે? છેદમાં. રકમ મૂકશો, જવાબ તૈયાર. અપૂર્ણાંક જોતા રહેજો, પોઈન્ટ પછીના અપૂર્ણાંકમાં આપણે ફક્ત કેટલા આંક લઈએ છીએ? બે જ. પણ કયો આંક જોઈ લેવાનો? ત્રીજો. પાંચ કે પાંચ થી વધુ હોય તો 11મા શીખ્યા હતા એમ એ પ્રમાણે એક સંખ્યા શું કરી દેવાની? ઉમેરવાની. આ સિમ્પલ રીતને ભારિત સરેરાશ અથવા કૌટુંબિક અંદાજપત્ર બેમાંથી કોઈ પણ નામે ઓળખી શકાશે.